हेलो मित्रों, तुम्हारी चैनल एग्जाम रिमाइंड पर तुमनो स्वागत है। तो आजना वीडियो में आपणे वात करवाना छीए गुजकेटना प्रिपरेशन विषे। तो आज तो गुजकेट 2020 नी तारीख जाहिर थई गई छे। तो 30 जुलाई गुजकेट 2020 लेवामां आवशे अने ए तारीख पहेला आपणे एनी प्रिपरेशन करवी खूब जरूरी छे। तो गुजकेट पहेला आपणुं रिजल्ट आवी गयेल छे, ते रिजल्ट जोईने तो काफी घणुं अघरुं लाग्युं के रिजल्ट खासुं ओछुं छे। बट હવે આપણે આગળ ગુજકેટની પ્રિપરેશન કરીશું તો ગુજકેટની મદદથી આપણે સારું રિઝલ્ટ વધારી શકીએ છીએ। તો ગુજકેટની વિશે વાત કરીએ કે ગુજકેટ કઈ રીતે આપીંગ કઈ રીતે એની આગળ વધીશું। તો ગુજકેટમાં ખાસી શૈલી છે, જે લોકોએ જેડબલી મેઇન છે, નીટ છે, પરીક્ષા માટે સારી પ્રિપરેશન એવી રીતે કરી હોય છે તે લોકો માટે ખૂબ જ સહેલી પરીક્ષા છે ગુજકેટ। એમ તો જેણે બોર્ડની પરીક્ષા બી સારી રીતે આપી હશે, જેનું બોર્ડનું રિઝલ્ટ સારું આવ્યું છે, એના માટે તો ગુજકેટ ખાસી સહેલી જ રહેવાની છે। પણ આપણે કોઈ પણ વસ્તુ જોઈએ તો કોઈ પણ વસ્તુ ફ્રી હોય તો એની સાથે કોઈક ને કોઈક કન્ડિશન હોય જ છે, તો એમ ગુજકેટ બી સહેલી છે પણ કન્ડિશન એપ્લાય કે તમારે મહેનત તો કરેલી હોવી જોઈએ છે। પહેલાં બતાવ્યા મુજબ કે જેડબલી મેઇન નીટની પ્રિપરેશન જેણે બહુ જ સારી રીતે કરી હોય છે એને પહેલી તો ગુજકેટમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની જ નથી, અને જેણે બોર્ડની બી ખૂબ જ સારી પ્રિપરેશન કરી હશે, જેણે ચોપડી અને બધું જ સરસ રીતે વાંચ્યું હશે, એને બી ગુજકેટમાં કોઈ તકલીફ પડવાની નથી। અને હવે તો ગુજકેટનું આગળ વિશે જાણીશું। તો ગુજકેટમાં ટોટલ 120 MCQ હોય છે, ત્રણેય સબ્જેક્ટને કમ્બાઈન કરીને, જો એને બાયોલોજી હોય એને બી 120, જેને ગણિત હોય છે તેને બી 120 હોય છે। તો 40 તમારી પાસે 120 મિનિટ જેટલો ટાઈમ હોય છે, તો 40 MCQ 40 મિનિટ્સ અને 40 માર્ક્સ આ પ્રમાણે એનું ચાલતું હોય છે। તો 40 મિનિટ્સમાં તમારે એક મિનિટ્સની અંદર એક ક્વેશ્ચન સોલ્વ કરવો પડે છે, અને પ્રિપરેશન સારી હોય અને સ્પીડ હોય તમારી તો તમે સહેલાઈથી ગુજકેટના 40-40 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકો છો અને એમાં સારા માર્ક્સ મેળવી શકો છો। જેને બોર્ડના માર્ક્સ સારા હશે એને તો કોઈ પ્રોબ્લેમ થવાનો જ નથી, પણ જે રિઝલ્ટ આવ્યું છે એના પરથી તો એને પોતે બી ખબર પડી જ ગઈ હશે કે એનામાં બોર્ડની પ્રિપરેશન કેવી હતી, ગુજકેટની પ્રિપરેશન માટે એને કેટલી વાર, જેને ઓછું રિઝલ્ટ આવ્યું છે એને ગુજકેટ માટે ખૂબ જ વધુ મહેનત તો કરવી જ પડશે। હવે ગુજકેટનું હું દરેક સબ્જેક્ટ પર કહી દઉં કે કયા સબ્જેક્ટ પર કોના પર ફોર્સ આપવો જોઈએ અને કઈ રીતે એની મહેનત કરવી જોઈએ, તો એ પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ। તો ગુજકેટ માટે પહેલું ફિઝિક્સની વિશે વાત કરીએ, તો ફિઝિક્સ સબ્જેક્ટ ભૌતિક વિજ્ઞાન વિશે વાત કરીએ। તો ભૌતિક વિજ્ઞાનમાં તમારે પહેલી પ્રાયોરિટી MCQને આપવી પડે, તમારી બુક્સમાં જેટલા બી MCQ હોય MCQને ગમે તે રીતે તમારે ટૂંક સમયમાં પૂરા કરવા જોઈએ। હવે તો તારીખ આવી ગયેલ છે 30 જુલાઈ, તો તમારે વહેલામાં વહેલા પતાવવા જરૂરી છે જેથી તમે એનું રિવિઝન સારી રીતે કરી શકો। બીજી પ્રાયોરિટી તમે સમ્સના આપી શકો છો, એના દાખલાઓ, જે ફિઝિક્સના જે સ્વાધ્યાયના દાખલા હોય છે, ઉદાહરણના દાખલા હોય છે, દાખલાઓ બધા જ કરવા જોઈએ અને તેમાં સૂત્રો બી આવે છે, ઘણા દાખલાઓ એવા છે જેમને સાબિત કરવાના છે અને સૂત્રોની ઉપરથી ગુજકેટમાં સવાલો પૂછાતા હોય છે। પછી થર્ડ પ્રાયોરિટી તમે થિયરીને આપી શકો છો, જે કરવી ના કરવી તમારી મરજી છે પણ આપણે કરી લઈએ કારણ કે ટાઈમ તો ખાસો છે તો કરી લઈશું। અને હવે વાત છે કેમેસ્ટ્રી, તો કેમેસ્ટ્રી એક પ્રકારનો કેમિકલ લોચા જેવું છે, એમાં તો કોઈ પણ માણસ હોય ગોથા ખાતું જ હોય છે, તો કેમિકલ લોચા છે પણ માર્ક્સ તો લાવવા જ પડશે ગુજકેટમાં। તો એના માટે આપણે કેમેસ્ટ્રીમાં બી થોડું નોલેજ આપી દઈએ કે કેમેસ્ટ્રી માટે તમારે પહેલાં MCQs થોડા કરવાના, જે બુક્સને આપે છે એ જ, ઘણી બધી બુક્સ છે લાઈક મોડર્ન છે, દર્પણ છે, પછી પ્રશ્ન બેંક છે, એના બધા તમે કરશો તો તમારા તમે સારું એવું પ્રિપેર કરી શકશો। પછી કેમેસ્ટ્રીમાં રિએક્શન હોય છે, જે રિએક્શનોનો તમે એક સરસ એવો ચાર્ટ બનાવો, લાઈક તમે આલ્કોહોલની રિએક્શન કાં તો ફિનોલની રિએક્શન કરો છો, તો ફિનોલની રિએક્શન, ફિનોલ જે બી બને છે એને તમે, ફિનોલ શેમાંથી બની શકે છે એ રિએક્શનો લખો અને ફિનોલમાંથી શું બને છે એ રિએક્શન લખો, એ રીતે તમે એને યાદ કરવાની કોશિશ કરો। અને તમારી એક્ઝામમાં જે ગુજકેટની પરીક્ષા હોય છે તેમાં એવી રીતે પૂછવામાં આવે છે કે તમારે આ કોઈક રાસાયણિક આપ્યું હોય એમાંથી તમારે કોઈક નવું સંયોજન બનાવવાનું હોય છે, તો એના માટે પ્રોસેસ કઈ કરવી પડે એ બધું પૂછવામાં આવે છે, કયું પ્રક્રિયા યુઝ કરવામાં આવે છે એ બધું પ્રમાણે પૂછવામાં આવે છે। તો રિએક્શન બી ખાસો ઇમ્પોર્ટન્ટ ભાગ લે છે ગુજકેટની પરીક્ષામાં। આ ઉપરાંત છે થિયરીઓ, તો થિયરીઓ તો પાછળ ઘણા બધા ચેપ્ટર આવે છે તો થિયરીઓ બી કરવી પડશે, તો ગુજકેટમાં થિયરીઓ બી ઘણી ઇમ્પોર્ટન્ટ છે। હવે વાત આવી ગણિતની, ગણિત તો ઘણા બધાને અઘરું જ લાગે છે, આ વખતે ગણિતનું પેપર ખાસું ઓછા માર્ક્સ આવે છે એવું બધું જાણવા મળ્યું છે, તો ગણિત કન્ફ્યુઝન વાલા હે। સો ગણિતમાં બી કુછ નહીં કરના હે હમકો, જો ગણિતમાં પહેલાં તો પહેલાં તમારે જેટલા બી સૂત્રો હોય એ સૂત્રાને એક ચોપડામાં લખી નાખો સરસ રીતે, અને સૂત્રોને
याद એટલું જ સરસ રીતે યાદ રાખી લો કે કોઈ બી રીતે તમને પૂછે તો એ સૂત્ર તમને યાદ હોય, અને સૂત્રો પરથી તમે પછી તમારું MCQs છે, સમ્સ છે, તમે પહેલાંમાં તો પહેલાં તો તમારી જે બુક છે એમાં જેટલા બી સમ્સ કે MCQ એ બધા સોલ્વ કરો. તમે એમ ના વિચારતા કે ગુજકેટમાં ખાલી MCQ જ આવશે તો સમ્સને હું નહીં કરું, તો પણ સમ્સ બી ખાસો ઇમ્પોર્ટન્ટ રોલ લે છે. કારણ કે જો ફિઝિક્સના કેટલાક સમ્સ એવા છે જેના આન્સર જે ફિઝિક્સના સમ્સ છે એમાં તમે સ્પીડ લઈ લેશો તો એ સમ્સ ગુજકેટમાં MCQ તરીકે પૂછાય છે, તો એ ખાસો ઇમ્પોર્ટન્ટ છે. મેથ્સમાં બી એવું ઘણી વાર થાય છે કે જે સમ્સ હોય છે એ MCQ તરીકે પૂછાય છે, તો તમારે ચોક્કસપણે કરવું જોઈએ. અને એક મિનિટની અંદર તમારે એ સમ સોલ્વ કરવો હોય તો એ તમારે કરવું જ જોઈશું, અને સારી રીતે યાદ રાખી લો. બાયોલોજીમાં બી એવું જ છે, બાયોલોજીમાં MCQs થિયરી એ બધું, એ બાયોલોજીમાં મોસ્ટ ઓફ તો લાઈન ટુ લાઈન પૂછાય છે, અને અમુક ATPના જેવા દાખલા આવે છે તો એ દાખલાઓ તમારે ચોક્કસપણે કરવા જોઈએ. હવે હજુ એક વાત છે કે તમે 30 જુલાઈ સુધી સમય છે, તો તમે એવું કરો કે એક દિવસે ઓછામાં ઓછું તમે કોઈ એક સબ્જેક્ટ લો, ધારો કે ફિઝિક્સ લો, કેમેસ્ટ્રી લો, મેથ્સ લો, એના 3 ચેપ્ટર ક્લિયર કરવાની કોશિશ કરો. એટલે કે એ ચેપ્ટર લીધું તો એના સમ્સ MCQ અને ફોર્મ્યુલા મને કમ્પ્લીટ રીતે આવડે છે એ પ્રમાણે કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તો એ રીતે ગુજકેટની પ્રિપેરેશન કરાવવામાં આવે છે, અને એ પ્રમાણે તમે ઓછામાં ઓછા 20 કે 30 દિવસની અંદર તમે ગુજકેટને બધી ચોપડીઓના MCQsને સમજ સારી રીતે કરી શકો છો. કેમેસ્ટ્રી, મેથ્સ, થિયરીકલ બધું જ પાર્ટ સારી રીતે સમજી શકો છો. મેક્સિમમ 30 દિવસ લાગે, અને તમે બોર્ડ JEEની બહુ સારી પ્રિપેરેશન કરી હોય તો આ પ્રિપેરેશન કરવા માટે તમે 10 દિવસની અંદર આ પ્રિપેરેશન બહુ સારી રીતે કરી શકો છો. હવે આગળની વાત કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ગયા વર્ષના પેપરો, ગુજકેટના ગયા વર્ષના પેપરો કોઈ બી છોડવાનું નહીં. જે 2013 થી 2012, 2005 કોઈ બી પેપર લો ગુજકેટના, એક કે એક પેપરનો એક કે એક સમ કરવાનો, કારણ કે એ જ તમારું નોલેજ બહુ સારી રીતે ખોલશે. ને 30 જુલાઈ તો તારીખ આવી ગઈ છે, તો ગુજકેટના પેપર્સ માટે પ્રિપરેશન ચાલુ કરી દો. અને ગુજકેટનું પેપર્સ ડાયરેક્ટ ના લેતા, કારણ કે ડાયરેક્ટ તમે પેપર કરવા જશો તો તમને નહીં આવડે, કાં તો તમારો આ બધો કોરોના લીધે ખાસો ટાઈમ ગયો છે તો તમને નહીં સમજાય કે કઈ રીતે સોલ્વ કરવું. તો તમે પહેલાં તો ગુજકેટના પેપર્સને સોલ્વ કર્યા પહેલાં તમારી બુક્સને સારી રીતે વાંચી લો, સમજી લો, અને બધું જે કર્યું છે એનું રિવિઝન બહુ સારી રીતે કરી લો. જો તમે બોર્ડમાં બહુ સારા આવ્યા તો એ બી ગમંડમાં ના જતા રહેતા કે તમને સારું આવડે છે તો તમને ગુજકેટમાં કોઈ તકલીફ નહીં પડે, પણ તમે એના માટે પ્રિપરેશન સારી કરજો. અને નહીં કરો તો પછી તમે જાણો જ છો કે ગુજકેટના માર્ક્સ 40% માર્ક્સ તમારા કોલેજ માટે ACPCમાં એડમિશન વખતે ગણાય છે. 40% માર્ક્સ તમારા ગુજકેટના હોય છે, 60% માર્ક્સ બોર્ડના હોય છે, તો ગુજકેટ માટે પણ સારી. અને તમારું બોર્ડનું રિઝલ્ટ ઓછું આવે તો બિલકુલ નિરાશ ના થાઓ, અને 40% માર્ક્સને બહુ સારી રીતે વધારવાનો પ્રયત્ન કરો. તો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો કો લાઈક કીજે, શેર કીજે, સબસ્ક્રાઈબ કરના બિલકુલ ના ભૂલે.